અમદાવાદમાં યોજાનાર અર્બન 20 બેઠકમાં 35થી વધુ દેશના પ્રતિનિધિઓએ ભાગ લઈ રહ્યા છે। અમદાવાદ એરપોર્ટ પર આગમન વખતે ડેલિગેટ્સનું પરંપરાગત ગુજરાતી શૈલીમાં સ્વાગત કરવામાં આવ્યું હતું। ન્યુયોર્કના ડેપ્યુટી કમિશનર દિલીપ ચૌહાણ ગુજરાતી કલાકારો સાથે ગરબે પણ ઘૂમ્યા હતા। ઇન્ડોનેશિયાના પ્રતિનિધિમંડળના સભ્ય એરપોર્ટ પર ગુજરાતી કલાકારોને નિહાળી ખુશખુશાલ થઈ ગયા હતા। એટલું નહીં, તેમણે ટ્રેડિશનલ ચણિયાચોળીમાં સજ્જ યુવતીઓને તેમના ડ્રેસ વિશે પૂછા પણ કરી હતી તથા આ પ્રકારના ડ્રેસ ક્યાં મળે વિશે જાણકારી મેળવી હતી। તેમણે જ્યારે જણાવવામાં આવ્યું કે લો ગાર્ડન ખાતેના બજારમાં ટ્રેડિશનલ ડ્રેસ મળે છે ત્યારે ઇન્ડોનેશિયાના જૂથે બાદમાં લો ગાર્ડનની મુલાકાત પણ લીધી હતી। વિદેશી ડેલિગેટ્સને તાજ સ્કાયલાઇન હોટેલ ખાતે રોકાણ અપાવ્યું છે। ચેક ઇન બાદ વિવિધ દેશના ડેલિગેટ્સે પોતાની રીતે ઓટોરિક્ષામાં બેસી અમદાવાદની સહેલ કરી હતી તો કેટલાક ઐતિહાસિક સ્થળોની મુલાકાત પણ કરી હતી। વિધાનસભાએ નવા ધારાસભ્યની તાલીમ શિબિરનું આયોજન કર્યું છે, જોકે આગામી 15 ફેબ્રુઆરીએ શિબિરનો પ્રારંભ લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાના હસ્તે કરાશે। નવા ધારાસભ્યના તાલીમ શિબિરમાં ગુજરાત વિધાનસભાએ રાજ્યના તમામ સાંસદો સહિત રાજ્યસભાના સભ્યોને આમંત્રણ આપ્યું છે। તેમજ શિબિરમાં તમામ રાજકીય પક્ષોના નેતાઓને આમંત્રણ આપીને વિધાનસભાની કામગીરીથી અવગત કરવામાં આવશે।